આજે સોશિયલ મીડિયાનું વ્યાપક પ્રસરણ એટલું વધ્યું છે કે પત્ર લેખનની કલા અને શબ્દ સંવાદથી આપણે વિમુખ થતા જઈએ છીએ. હજી પણ લખાતા શબ્દની મોહિની વશ તો કરે જ છે. પ્રસ્તુત છે અનન્યા અને અપૂર્વના પત્રનો મહિમા કરતી આજથી બે દાયકા પૂર્વે લખાયેલી કવિ વિનોદ જોશીની પત્રનવલ મોરપીચ. પ્રસ્તુતિ મનીષા ગોંડલિયા અને વસંત જોશી. પ્રિય અનન્યા, આજે બહુ ખુશ છું. આ વખતે ગામડેથી આવ્યો ત્યારે વર્ષોથી ઘરમાં પડી રહેલું એક પુસ્તક ભૂલથી બેગમાં સાથે આવી ગયેલું. આજે બધું ફેંતો હતો ત્યાં એ પુસ્તક હાથમાં આવ્યું. ખોલીને જોયું તો તેમાં મારો શૈશવકાળનો એક ફોટો સંતાઈને પડ્યો હતો. હું આશ્ચર્યમુગ્ધ થઈને મારા એ શિશુરૂપને જોઈ રહ્યો. મને એટલો બધો આનંદ આવ્યો કે ન પૂછો વાત. મેં તને જે રૂપે જોયાનું યાદ નથી તેવી એક પ્રમાણભૂત આકૃતિ મને જાણે કહેવા લાગી, તું ઈચ્છે તો પણ હવે મારા જેવો બની શકે તેમ નથી. કેટલા વર્ષો નીકળી ગયા. ફોટામાં હું 4-1 વર્ષનો છું. મને ખુરશીમાં બળપૂર્વક બેસાડ્યો છે. મારા ટચુકડા હાથ ખુરશીના હાથાનું અવલંબન લઈને ટેકવ્યા છે. મારી આંખોમાં વિસ્મયના દરિયા છલકાય છે. મારા બંને હોઠ એકબીજાને સજ્જડ ચોંટી ગયા છે. ન હસવાની ન રડવાની એવી કોઈક વિચિત્ર સ્થિતિમાં મારી ગરદન ડાબી તરફ સેજ ઝૂકી ગઈ છે. હું કોઈકની સામે જોઈ રહ્યો છું પણ એ કોણ હશે તેની ખબર પડતી નથી. માથાના વાળ તેલ નાખીને ઓળેલા છે અને કપાળ પર નાનકડો ફુગ્ગો પાડ્યો છે. કપાળ તગતગે છે. તેના એક છેડે કાળું ટપકું છે, મેષનું હશે. હું સમજણો થયો ત્યાં સુધી મમ્મી મને આવું ટપકું કોઈની નજર ન લાગી જાય તે માટે કરી આપતી એ યાદ આવે છે. મારા પગ એટલા નાના છે કે ખુરશીની બહાર નીકળીને લટકી શકતા નથી. જાણે કોઈએ બળજબરીપૂર્વક મને બેસાડી દીધો હોય અને હું લાચાર થઈને બેસી ગયો હોઉં તેવો દેખાઉં છું. મેં કૌતુકપૂર્વક મારી આકૃતિને કેટલીય વાર સુધી જોયા કરી. મારા હાથ પગની આંગળીઓ હવે નાજુક નથી રહી, બરછટ બની ગઈ છે. ગાલ પરની સ્નિગ્ધતાને સ્થાને ત્વચા દાઢી કરવાથી વૃક્ષ બનતી ગઈ છે. સજ્જડ રીતે ભીસાયેલા હોઠ હવે વાણીના રૂપો પ્રગટાવવામાં વ્યસ્ત બની ગયા છે. અને આંખો, આ આંખો જેટલી પારદર્શકતા હવે ફરી ક્યારેય પાછી મળી શકનાર નથી. મેં મારું કેવું રૂપ ખોઈ દીધું છે. એક વીતેલી ક્ષણ એક નક્કર પુરાવો બનીને આ કાગળના ટુકડામાં મારી સામે જોઈને મને ફરી કહી રહી છે, મને તારી સાથે લઈ જવાનું તારું ગજું નથી. મારું શૈશવ જાણે મારી સાથે ફરી રમવા આવી ગયું. બહુ ઘાંટા પડ્યા, મોટે મોટેથી પલાખા બોલવા લાગ્યો, એકલા એકલા રિસાઈ જોયું, ભેંકડો તાળવાનો પ્રયત્ન પણ કરી ગયો, એકડા ઘૂંટ્યા, ભાખોડિયા ભરી ચાલી જોયું, કપડાં પલ્લે તે રીતે ઘૂંટડા ભરીને પાણી પીધું. પથારીમાં સૂતો ત્યારે થયું કે મમ્મી તો નથી, હું એને કેમ વળગતો હોઈશ? એ મારે માથે કેવી રીતે હાથ ફેરવતી હશે? માથું વીખી નાખીને મેં વાળનો ફુગ્ગો પાડ્યા અને ફરી એને વળ્યા. ખુરશી પર બેઠો તો પગ લટકીને નીચેની લાદીને અટકી ગયા. હાથમાં આવ્યું તે લઈને મોઢામાં મૂકી ચાવી જોયું. બધું બહુ વિચિત્ર અને એટલું તો બેહુદું લાગ્યું કે કોઈ મારી આ ચેષ્ટાઓને જોનાર હોત તો મને ગાંડો જ ગણી કાઢે. સમય કેવો ચાલ્યો જાય છે. એ વખતે હું જેમનો હતો એમાં આજે કેટલા બધા ભર્યા છે. આજે હું તારો પણ છું એ વાત સ્મરણમાં આવે છે ત્યારે એવું વિચારવા લાગું છું કે તું એ વખતે કેવી હોઈશ. તને કે મને આપણે એકબીજા માટે નિર્માયા છીએ તેવી કશી જ ખબર નહોતી અને છતાં આપણે બંને હતા. આપણે આજના સંગાથને આધારે
ભૂતકાળમાં જઈએ તો ખ્યાલ આવે કે આપણા મેળાપ કરતાં વધુ વર્ષો તો આપણા વિયોગના છે. બોલ, કેવી દલીલ છે મારી? તું કહીશ કે એક સમય એ પણ આવશે જ્યારે આપણા વિયોગ કરતાં આપણો સાથે રહેવાનો ગાળો લાંબો હોય. એ વખતે આપણે કેવા દેખાતા હોઈશું? આ ક્ષણે જ આપણી વૃદ્ધાવસ્થાનો ફોટો પણ પડી શકતો હોત તો કેવી મજા આવત. તને મેં આ વાત લખીને કદાચ કંટાળો આપ્યો હશે, પણ મારી ખુશીનો આજે કોઈ પાર નથી. આ બધું તને ન લખું તો કોને લખું? મને અપ્પુ કહીને અને તને અન્નુ કહીને કોઈ બોલાવતું હોય એવા દિવસો યાદ કરીએ અને તેની મજા લઈએ. આ ફોટો આપણે મળશું ત્યારે તને દેખાડીશ. અમેરિકાના વિઝા માટે મારે 15 દિવસ પછી મુંબઈ જવાનું છે. હું હજી સુધી મુંબઈ ગયો નથી. મહાનગર વિશેની કવિતાનો તારા પત્રમાં તે ઉલ્લેખ કર્યો, પણ મને હજી એ મળી નથી. કહે છે કે મુંબઈ માણસને ગળી જાય છે, પછી એનું સત્વ ચૂસી લઈ એનું હાડપિંજર બહાર ફેંકી દે છે. ગગનચુંબી ઇમારતોમાં ભોંય તળિયે માણસ આખા દિવસમાં માંડ ઘડી બે ઘડી સૂર્યના દર્શન કરી શકે છે, અને એ પણ બપોરી વેળાએ. ટ્રેનોમાં લટકીને એક સ્થળેથી બીજે સ્થળે જતા લાખો શરીર પ્રસ્વેદની બદબૂ પર સમુદ્રમાંથી ઉઠતા ભેજની ખારાશને લીંપતા રહે છે, અને એમનો દિવસ આખો ટ્રેનની બારીમાંથી બહાર ફંગોળાઈ જાય છે. મુંબઈ તો શું, મેં તો હજી સુધી કોઈ મહાનગર જોયા નથી. ઊંડે ઊંડે મન થાય છે કે મુંબઈમાં મને અમેરિકન એમ્બેસીની ઓફિસ નહીં જડે તો? અહીં જો આવું થાય છે તો અમેરિકામાં મારું શું થશે? પણ આવું વિચારીને બીજી જ પળે હું સ્વસ્થ થઈ જાઉં છું. મારે કંઈક કરી બતાવવું છે. મારે આવા નબળા વિચાર મનમાં ન આવવા દેવા જોઈએ. હું માત્ર એક સીમિત દાયરામાં પૂરાઈ જવા માગતો નથી. મારે મારા અભ્યાસના ક્ષેત્રમાં કંઈક નવું કરવું છે, એવું હશે કે જેના માટે જ મારું નિર્માણ થયું છે. મારી મહત્તા એ કાર્ય કરવાથી જ પુરવાર થશે. હું સાવ સામાન્ય બની રહેવા માગતો નથી. મારું કર્તવ્ય મારી સામે તાકીને બેઠું છે, મને પોતાની દિશામાં આવકારી રહ્યું છે. મારે નીકળી પડવું છે. મારે એટલા માટે પણ નીકળી પડવું છે કે તું હવે મને પૂછી શકે એમ છે કે હું કઈ દિશામાં જઈ રહ્યો છું. તને ખબર નહીં હોય, પણ તું ત્યાં બેઠા બેઠા મને મારા કર્તવ્યની દિશામાં પ્રેરી રહી છો. હું માનું છું કે એક દિવસ તે મારામાં મૂકેલી શ્રદ્ધાનો ઉત્તર તને સંતોષ થાય તે રીતે આપી શકીશ. તે ચાંદરણાવાળી વાત લખી તે ગમી. દીકરી ઘરના ચાંદરણા જેવી જ હોય છે, નમણી નાજુક, એની ગતિમાં પણ એક પ્રકારની હળવાશ, કોઈ ઉધામાં નહીં. એ વિનયપૂર્વક ઓસરીની કોર ઉતરી જાય છે અને ફળિયું એને ઉંચકીને કોઈ વેલડામાં બેસાડી દે છે. ઝાડથી ડાળ છૂટી પડી ગયા પછી એ પોતાના પાંદડાને સાચવી રાખતી હોય છે. એના પર ઉગેલા અને આથમેલા કિરણોનું ગણિત પોતે સુકાય નહીં ત્યાં સુધી એ માંડ્યા કરતી હશે. કેટલા ગણિત આપણે માનતા હોઈએ છીએ, પણ બધા દાખલા ક્યાં સાચા પડે છે? પલ્લવી પરીક્ષાની ભરપૂર તૈયારી કરે છે. એનો પત્ર આવ્યો છે. એણે લખ્યું છે કે અનન્યાને પત્ર લખી રાખ્યો હતો, પણ પોસ્ટ કરતા ભૂલી ગઈ હતી. હવે તને એનો પત્ર મળી ગયો હશે, તું પણ એને લખજે. મારી બેન તને મારા કરતાં પણ વિશેષ પ્રેમ કરે છે, અને તું એ સ્વીકારે પણ છે. તે વાતે મને કોઈ કોઈ વાર પલ્લવીની ઈર્ષ્યા થાય છે. હું તો આટલા લાંબા વખત પછી હજીએ તારી પાસે માંડ માંડ વ્યક્ત થઈ શકું છું તેવું લાગે છે. ક્યારેક તો એવું લાગે છે કે હું હજી બિડાયેલો જ રહ્યો છું, હજી બરાબર ખુલ્યો જ નથી. કહે છે કે એક પુષ્પ ચંદ્રના કિરણ મળે ત્યારે જ પોતાની પાંખડીઓ પ્રસારે છે. તું જાણે છે એ પુષ્પનું નામ? સૌ પોતપોતાને પ્રસારવા માટે
કોઈની ને કોની પ્રતીક્ષા કરતું જ હોય છે. તને કાનમાં કહું, મારે પણ પ્રસરવું છે પેલા પુષ્પની જેમ. બારીમાંથી બહાર જોઉં છું તો ચાંદની રાતના સ્વાગત માટે આકાશે જાજમ બિછાવી દીધી છે. તો હવે પૂછ કરું અપૂર્વની સ્નેહયાદ. મોરપીચ, આપ સાંભળી રહ્યા હતા કવિ વિનોદ જોશીની પત્રનવલ, પ્રસ્તુતિ મનીષા ગોંડલિયા અને વસંત જોશી.